અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી જ રહે છે ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે જેમાં ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેનની ગોઝારી દુર્ઘટના ઘટી હતી જેમાં 288 લોકોના કરુણ મોત નિપજ્યા છે આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ આજ રોજ અકસ્માતને લઈ એક બેઠક પણ બોલાવી છે ત્યારે રેલવેના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 650 લોકો ઘાયલ થવાથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7 વાગે આસપાસ થવા પામ્યો હતો હાલ અકસ્માતની એક ગોઝારી ઘટના સામે આવી છે જેમાં કોલકાતા ચેન્નાઈ કોરમંડળ એક્સપ્રેસ અને યશવંતપુર હાવડા એક્સપ્રેસ બહનગા સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી આ પછી કોરોમંડળ એક્સપ્રેસ ટ્રેન નજીકના ટ્રેક ઉપર ઊભી રહી માલગાડી સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ આ પહેલાં યશવંતપુર હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી તેના કેટલાક કોચ બીજા ટ્રેક પર પલટી ગયા અને બીજી બાજુથી આવતી શાલીમેર ચેન્નાઈ કોરોમંડળ એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ આ પછી કોરોમંડળ ટ્રેનની કેટલીક બોગી પણ પાટા પરથી ઉતરી ગઈ હતી આ પછી અન્ય ટ્રેક પર માલગાડી સાથે અથડાઈ હતી કેટલીક બોગી માલગાડી પર પણ ચડી ગઈ હતી ઓરિસ્સામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં 238 લોકોના મોત નિપજ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આજે ઓડિશાના બાલાસોરની મુલાકાત લેશે અને પરિસ્થિતિની સમીક્ષા કરશે જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શનિવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો જ્યારે ઓડિશા સરકારે આ ગંભીર દુર્ઘટનાના પગલે એક દિવસીય રાજકીય શોક જાહેર કર્યો છે સાથે જ અન્ય લોકોએ રક્તદાન પણ કર્યું છે આ અકસ્માતને કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે અકસ્માતની આ ગંભીર ઘટનાના પગલે દેશની અંદર હાહાકાર મચી જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ સુરત